આપણે નક્કી કરેલી નિશ્ચિત કિંમત આપી અને આપણે સેવા મેળવીએ એ પરથી પ્રવૃત્તિને સેવાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મિત્ર, અહીંયા એક ખાસ વાત યાદ રાખીએ, તમને બધાને ખબર પડશે, પરિવાર એક વાત કહ્યું કે અહીંયા સેવા એટલે આર્થિક લાભની વાત થાય છે. અહીંયા સેવાનો મતલબ શું થશે કે આપણે આપણા મમ્મી પપ્પાની ઘરે સેવા કરીએ, દાદી દાદાની સેવા કરીએ, એની વાત થતી નથી. કોઈ વાત થઈ છે તો કે સેવા આપણે આર્થિક લાભ મેળવવા માટે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. આપણે કોઈ આર્થિક લાભ મેળવ્યો છે, હું જે તમને ભણાવું છું શું છે, એક જાતની સેવાકીય પ્રવૃત્તિ છે. હું કિંમત મેળવીને, મારી નક્કી કરેલી રકમ મેળવીને તમને ભણાવું છું, એટલે મન સરકાર ખબર આવે છે. અથવા આપણે બીજા ક્લાસ સુધીમાં જતા હોઈએ, અથવા આપણે કોમ્પ્યુટર સુધીમાં જતા હોઈએ, ડૉક્ટરની સેવા હોય, વકીલની સેવા હોય, ભૂમિ હોય, આ બધી સેવાકીય પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણે હવે આપણે સેવાના મુખ્ય વિભાગો વિશે ચર્ચા કરીએ. તો ક્યાં સેવાકીય પ્રવૃત્તિના ક્યાં ક્યાં મુખ્ય વિભાગો છે? તો પહેલો વિભાગ છે વેપારની વિષયક સેવાઓ. વેપારને લગતી જે જે સેવાઓ છે એને સેવાઓ કહેવાય. તો એને કઈ કઈ સેવાઓ? તો કે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, પછી સમારકામને લગતી સેવાઓ, સૌંદર્ય પ્રસાધન એટલે કે બ્યુટી પાર્લરને લગતી સેવાઓ. આપણે બ્યુટી પાર્લરની અંદર રેડી સેવા જઈએ એ પણ આપણે શું કરીએ, પૈસા આપીને આપણે એ સેવા મેળવીએ છીએ. તો આ જથ્થાબંધ વેપારી હોય, છૂટક વેપાર થતો, ગામડાની અંદર વેપાર થતો, સિટીની અંદર વેપાર થતો, આ દરેક વેપાર છે એ વેપાર વિશેષ પ્રવૃત્તિની વેપાર વિશેષ સેવા લીધેલા હોય. તો આ થઈ ગયો સેવાકીય વેપાર વિશેષ સેવાઓ. એની અંદર હજી પણ સમારકામને લગતી સેવાઓની પણ આપણે વાત કરી શકીએ કે આપણે ઘરની અંદર કંઈ સમારકામ કરાવો, કોઈ રીતે કરાવો, આપણે શું કરીએ એ પૈસા આપી અને આપણે સમારકામ કરાવીએ, રીતે કરાવીએ. આપણા ઘરે કોઈ લાઇટનો પ્રોબ્લેમ હોય, ઇલેક્ટ્રોનિક પ્રોબ્લેમ હોય, પ્લમ્બરનો પ્રોબ્લેમ હોય, તો આપણે શું કરીએ એને બોલાવીએ અને આપણે પૈસા આપી, નિશ્ચિત કરેલી રકમ આપી અને આપણે સેવા મેળવીએ છીએ. તો આ વેપારી વિષયની સેવા કરી. હવે બીજું છે પરિવહનની સેવાઓ. તો મિત્રો, પરિવહનની સેવાઓ, પરિવહન એટલે શું, તો આપણે બધાને ખબર જ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે અથવા માલ સામાન્ય રીતે કરે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ અથવા આપણે બહાર ગામ જઈએ, તો એ કઈ સેવા છે? પરિવહન સેવા. તો પરિવહન સેવાની અંદર તો કે રેલવે છે, જહાજ છે, વિમાન છે, બસ છે, આ દરેક વસ્તુ પરિવહન સેવા પૂરી પાડે છે. ખૂબ જ આપણે જોઈએ કે કાચો માર્ગ અથવા પાકો એક જગ્યાએથી બીજી જગ્યાએ એકત્ર કરવા માટે જે સડક માર્ગ છે, ખાસ કરીને પાકી સડક માર્ગ છે, ખૂબ જ મહત્વનું કામ કરે છે. અને વિશ્વમાં વેપાર કરવા માટે, વિશ્વમાં વેપાર કરવા માટે પણ જે જહાજ સેવાઓ અને વિમાન સેવાઓ એ પણ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, આપણે કોઈ વિશ્વના બીજા દેશોમાં જવું હોય, તો આપણે પણ વિમાન મારફતે પરિવહન કરીએ છીએ. કે મોંઘું પડે પણ આપણે ઝડપથી સેવા પૂરી પાડે છે. અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર, એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવા માટે, એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુની આપ લે કરવા માટે આજે જહાજ અને વિમાન સેવાઓ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. અને રેલવે બસ સેવા છે એ પણ આપણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી હોય, વસ્તુ એકત્રિત કરવી હોય, તો એના માટે પણ રેલવે ખૂબ જ સારી એવી સેવા પૂરી પાડે છે. માલગાડીની અંદર વસ્તુ એકત્રિત કરે. બસ સેવા છે કે આપણે એમાં સારું પરિવહન કરી શકીએ છીએ. ત્યાર પછી માલ સામાનની એકત્રિત કરવી, આપણે આપણે આજુબાજુ ગામડાની અંદર તો પણ આપણે ટ્રક દ્વારા માલ સામાનની એકત્રિત કરી શકીએ છીએ. આ થઈ ગઈ પરિવહન સેવાઓ. કારણ કે એ આપણી સેવા જે પૂરી પાડે છે, આપણે સમજી લઈએ કે આપણે ક્યાંય બહારગામ જઈએ, આપણે બહારગામ જઈએ છીએ, આપણે શું કરીએ છીએ, કોઈ સરકારી બસ હોય તો પ્રાઇવેટ બસ એમાં બેસીએ છીએ. આપણે શું મળે છે, એ આપણે સેવા આપે છે, એના બદલામાં આપણે શું આપીએ છીએ, એને પૈસા આપે છે, એ આપણે ટિકિટ આપે, એના બદલામાં આપણે પૈસા લઈ, પૈસા આપી અને આપણે આ પરિવહનની સેવાઓ મેળવીએ છીએ. હવે એના પછી સંચાર સેવાઓ. તો કે સંચાર સેવાની અંદર શું હોય? પહેલાં તો આપણે સંચારનો અર્થ સમજી લઈએ. આપણી બધાને ખબર જ છે કે શબ્દ અને વિચારથી આપણે, એટલે કે સંચાર, આપણા શબ્દ વિચારો અને આપણે એકબીજા સાથે આપણે કરીએ એટલે સંચાર સેવાઓ કહેવાય. તો સંચાર સેવાની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો કે એની અંદર મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન, રેડિયો, સમાચાર પત્ર, દરેક સંચાર સેવાઓ છે. આપણા વિચારો, આપણી વાણી, આપણા સંદેશો આપણે ઝડપથી કોઈ પણ વ્યક્તિને આપણે પહોંચાડી શકીએ છીએ. મોબાઈલ દ્વારા પણ આપણે સંદેશો, આપણા વિચાર ઝડપથી આપણે મોકલાવી શકીએ છીએ. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, ટેલિફોન દ્વારા આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ. તો આપણે ટેલિફોન પણ, ટેલિફોન, ઇન્ટરનેટ અને મોબાઈલ પણ સંચાર સેવા ખૂબ એવા સારા માધ્યમ છે. પછી એક આપણે રેડિયો પણ ગણી શકીએ, રેડિયો છે, ટેલિવિઝન છે, એ પણ સંચાર તંત્રો છે. તો હાલમાં આપણે મિત્રો વાત કરીએ તો હાલમાં સંચાર તંત્ર પણ ખૂબ ક્રાંતિ થઈ છે. ખૂબ
પછી પાણી બચાવો એના માટે ઘણા બધા ઝુંબેશ
એના વિશે છે કે સમાજ કલ્યાણ થવાનું છે સમાજ કલ્યાણ કરવા માટે ઝુંબેશ ચલાવે છે અને ખાસ કરીને મહિલા માટે મહિલા યુવા માટે કે બેટી બચાવો ખાસ કરીને બેટી બચાવ માટે પણ ઘણી વાર ઝુંબેશો ચલાવતા હોય કે સમાજની અંદર જાગૃતિ આવે કે સમાજની અંદર જાગૃતિ ફેલાય એના માટે થઈ અને જે આ મંડળો છે આવા જે ઝુંબેશો ચલાવતા હોય તો એક એ સમાજ કલ્યાણ માટેની સેવાઓ પછી છે નાણાકીય બચતો માટેની સેવાઓ જે આપણો આઠમો મુદ્દો છે તો મુદ્દો છે તો કે નાણાકીય બચતો માટેની કેવી સેવાઓ તો કે નાણાની બચત ક્યાં કરી શકાય દરેક લોકો આપણે કરીએ છીએ નાણા બચત કરીએ છીએ સેવિંગ કરવું જોઈએ આપણે ભવિષ્યમાં કોઈ જરૂર પડે તો આપણે પૈસા કામ લાગે તો એમાં તો કે એમાં છે વીમા કંપનીઓ આપણે એલઆઈસીમાં આપણે ઘણી વાર ખોલાવતા હોય પછી ટપાલ કચેરીઓ છે પોસ્ટની અંદર આપણે બચત આપણે મૂકી શકીએ છીએ પછી વિવિધ પ્રકારની બેંકો ખાનગી બેંકો પ્રાઇવેટ બેંકો તો વગેરે આપણે શું કરે છે આપણી નાણાકીય બચતો માટેની સેવા પૂરી પાડે છે આપણે પૈસા બચત કરવું તો આપણે શું કરીએ કે બેંકમાં ખાનગી બેંક હોય પ્રાઇવેટ બેંક હોય આપણે પૈસા મૂકી આપીએ છીએ ત્યાર પછી પોસ્ટ ઓફિસની અંદર આપણે આપણે બચત કરીએ છીએ પછી વીમા કંપની અંદર આપણે વીમો આપણો ચાલુ કરાવીને બચત કરીએ છીએ તો મિત્રો આપણે માનવી વિદ્યા પ્રવૃત્તિના સેવાના જે મુખ્ય વિભાગો ખૂબ આપણે ચર્ચા કરી હતી મિત્રો ખાસ યાદ રાખજો આ બધા દરેક દરેક પર તમારે લખવાના છે આ પ્રશ્નો ખૂબ આયન હોય છે પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે અને ખૂબ સહેલો એવો પ્રશ્ન છે તો મિત્રો આ પ્રશ્ન તમે ફરીવાર પાકો કરી દો અહીંયા આપણે આજનો આપણો જે લેક્ચર પૂરો કરીએ છીએ